ઓમિક્રોનના કહેરથી મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તો ભારતમાં ઓમિક્રોનના કુલ 33 કેસ નોંધાઈ ચૂક્યા છે ઓમિક્રોન અંગે આજે સરકારી સમીક્ષા બેઠક પણ મળશે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 70 કેસ મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે મુંબઈમાં 24 કલાકમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા છે મુંબઈમાં આજે અને આવતીકાલે કલમ 144 લાગુ કરાય છે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 70 રાજસ્થાનમાં 9 કેસ ગુજરાતમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા છે કર્ણાટકમાં 2 કેસ તો દિલ્હીમાં ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયા છે ઓમિક્રોનનો કહેર યથાવત છે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 3 કેસ નોંધાયા છે આ સાથે મહારાષ્ટ્રમાં 70 સુધી આંકડો પહોંચી ચૂક્યો છે તો રાજસ્થાનમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા ચિંતાની જરૂર છે હજુ પણ બેદરકારી દાખવીશું તો ભોગવવું આપણે જ પડશે ગુજરાતમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા છે ઓમિક્રોનના વધતા કહેરથી હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવી ચેતવણી આપી છે WHOએ કહ્યું છે કે જો આ વેરિયન્ટ વિરુદ્ધ બેદરકારી દાખવવામાં આવશે તો જીવલેણ સાબિત થઈ શકે છે સાઉથ આફ્રિકામાં 24 નવેમ્બરે પ્રથમ કેસ મળ્યા બાદ ઓમિક્રોન ભારત સહિત દુનિયાના 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે WHOએ પોતાની સાપ્તાહિક મહામારી વિજ્ઞાન રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓમિક્રોન દુનિયાના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ શકે છે ઓમિક્રોનમાં શરૂઆતના આંકડાઓમાં ભલે મોતનું જોખમ ઓછું દેખાતું હોય પણ ઓમિક્રોનના વધુ ઝડપથી ફેલાવાથી દુનિયાભરમાં હોસ્પિટલાઇઝેશનનો દર પણ વધી રહ્યો છે ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોને સાજા થવામાં પણ લાંબો સમય લાગી શકે છે તો સાજા થતા કોવિડ બાદની સમસ્યાઓનો પણ લોકોને સામનો કરવો પડશે ઓમિક્રોન બાદની બીમારીઓમાં માણસને નબળો પડવાની ક્ષમતા વધી જાય છે જોકે હજુ ઓમિક્રોન અંગેનો અભ્યાસ શરૂઆતના તબક્કામાં છે પ્રારંભિક ડેટાથી ખ્યાલ આવી જશે કે ઓમિક્રોનથી રી ઇન્ફેક્શનનું જોખમ વધુ છે ઓમિક્રોનમાં હાજર મ્યુટેશનના કારણે એન્ટીબોડી બનવાની ગતિવિધિ ઓછી થઈ શકે છે જેના કારણે નેચરલ ઇમ્યુનિટીથી થનારી સુરક્ષા ઘટી શકે છે ઓમિક્રોન સામે આવ્યા બાદ 5 વર્ષથી ઓછી વયના બાળકોના હોસ્પિટલાઇઝેશનનો દર પણ વધ્યો છે જેથી WHOએ માત્ર દુનિયાભરની સરકારોને જ નહીં પણ લોકોને કેટલીક સાવધાની રાખવા માટે ખાસ સૂચના આપી છે દુનિયાભરના તમામ દેશોની સરકારોને વધુ જોખમવાળી વસ્તીમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવા માટે કહેવાયું છે સાથે નિયમોના પાલનની સાથે સાથે ઓમિક્રોનથી બચી શકાય તે પ્રકારે પગલાં લેવા માટે પણ સૂચનો કર્યા જેથી લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે